એટલે એવી કોઈ વાત હોય કે જે જે તારે કરવી હોય તો મને કે, હું કરી દઉં. એના લીધે કદાચ તને શાંતિ મળે. બેટા બોલે, બેટા તને હર્ષની ચિંતા થાય, બધા ઘરવાળાઓની ચિંતા થાય છે. બેટા અમારું શું થશે એમાં તારો જીવ અટવાયેલો છે. બિલકુલ ચિંતા નહીં કરતી બેટા, તું અમારી કોઈની ચિંતા નહીં કરતી. પૂછું ને, હું બધાનું ધ્યાન રાખીશ. તારા જેવું ધ્યાન રાખીશ કે નહીં, રાખી શકીશ કે નહીં એ તો નથી જાણતો. પ્રયત્ન જરૂર કરીશ. જયારે જેને જરૂર હશે ને એની સાથે ઉભો રહીશ, જેમ તું ભી રહેતી હતી. મહેક બેટા બોલ ને, કઈક તો સંકેત આપ બેટા. એવી શું વાત છે, તું ક્યાં અટકી રહી છે? શું કારણ છે જેના લીધે તું નથી સાજી થઈ રહી કે નથી તું મૃત્યુને સ્વીકારી રહી? બેટા કોઈ તો સંકેત આપ બેટા. એક બાજુ તારી આવી અલગ છે, બીજી બાજુ વીણાની તબિયત બગડી રહી છે. એક બાજુ તારી આવી હાલત છે અને બીજી બાજુ વીણાની તબિયત બગડી રહી છે. વીણાનું નામ લઉં છું અને તને કઈક થાય છે. બેટા તને વીણાની ચિંતા થાય છે, વીણાની તબિયતની, એની માંદગીની ચિંતા થાય છે. વીણાનું નામ લઉં છું અને તને કઈક થાય છે. બેટા તને વીણાની ચિંતા થાય છે, વીણાની ચિંતા હશે, વીણાની તબિયત, એની બીમારીની ચિંતા હશે. વીણા મને કે વીણાની ચિંતા છે એ વાત નક્કી છે.
એનો તું સંકેત આપી રહી છે બેટા. બેટા તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, તારા હૈયાના ધબકારા હજી ચાલુ છે. અને આવી પરિસ્થિતિમાં પણ તારું હૃદય વીણાના હૃદય માટે ચિંતા કરી રહ્યું છે. જીવવાનો હક છે. જ્યારે પોતાના માટે કોઈ આશા ન બચી હોય, બીજાના માટે તો આશા બની જ શકીએ છે ને? હું કઈ સમજી નહીં. મારું હૃદય તો કઈ કામનું છે જ, પણ મારું મગજ, મારું મગજ તો કામ આવી શકે છે ને? તો મહેક બેનને મારું મગજ કામ આવી શકતું હોય તો એમને મારું મગજ આપી દો ને. તમને અંદાજો છે કે તમે શું કરવા કહી રહ્યા છો? આર યુ શ્યોર કે તમારે? સાહેબ, રસ્તો ક્યાં છે અમારી પાસે? તમે તો કહ્યું કે મહેકની તબિયત બગડતી જ જાય છે, સુધરવાના કોઈ ચાન્સ નથી. મારે નિર્ણય તો લેવો જ રહ્યો ને. અરે, મારી મહેકને જો કોઈ પણ પરિસ્થિતિમાં જીવતી રાખવી હશે તો નિર્ણય લેવો જ પડશે. મહેક બેનની હાલત તો દિવસે દિવસે બગડી જ રહી. મિસ્ટર હર્ષ ને મહેક બેન માટે કાંઈ પણ નેગેટિવ કે ખોટું કહીએ છે એ એમને ગમતું નથી. એ માટે જ મેં તમને બોલાવ્યા છે. પણ સર્જરી માટે તો પરમિશન જોઈશે. હા તો ડોક્ટર સાહેબ, મારી દીકરીની સર્જરી માટે હું તમને પરમિશન આપું છું ને? રામભાઈ, મહેક બેન પરણેલા છે એટલે લીગલી પરમિશન એમના હસબન્ડને જ જોઈએ. જ્યાં સુધી વીણાબેનનો પ્રશ્ન છે એમની લીગલી ફોર્માલિટીઝ બતાવવી જરૂરી છે. શ્યામભાઈ, પરિસ્થિતિ અત્યારે એવી છે કે રસ્તા પર જ ડેડ એન્ડ આવી ગયો છે. આપણે પાછળ જઈ શકતા નથી, બંને બાજુ ખાઈ છે એટલે આગળ વધવું જરૂરી છે. આઈ હોપ કે તમે વાતની ગંભીરતાને સમજો છો. જાણીજો ને એ લોકોને હેરાન કરી રહી છે. નહી, તું જાગી જાય, સાજી થઈ જાય એની પહેલાનું છેલ્લું છેલ્લું નાટક હે ને? ખોટું ખોટું આ લોકોને હેરાન કરવાનું.
ઠીક છે ઠીક છે, તું કન્ટિન્યુ કર, હું છું તારી પાસે, હું અહીંયા જ રહીશ, મેં છોડીને ક્યાંય નહીં જાઉં. મહેક માટેની હર્ષની પોઝિટિવિટી જોઈને મને હવે ડર લાગે છે. કેમ કરીને હર્ષને વાત કરું?